तो गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तो આપણે આપણા ઓનલાઈન વિડિયો લેક્ચર ની અંદર ધોરણ 6 માં ગણિત વિષય ભણી રહ્યા છીએ, જેની અંદર આપણે આપણું પ્રકરણ નંબર 2 પૂર્ણ સંખ્યાઓ ભણતા હતા. તેમાં વાત કરીએ તો આપણે ગયા લેક્ચર ની અંદર સરવાળા માટે ક્રમનો નિયમ, જૂથનો નિયમ બરાબર એવા નિયમો જોયા હતા. તદુપરાંત આપણે ગુણાકાર માટે પણ એવા નિયમો જોયા હતા. તેના સિવાય વાત કરીએ તો કે પૂર્ણ સંખ્યાઓમાં સરવાળા અને गुणाकार माटे समवृत्त छे तथा बादबाकी अने भागाकार माटे समवृत्त नथी, बराबर. तो आजे आपणे आपणो स्वाध्याय 2.2 तरफ आगळ वधीशुं, जेनी अंदर आपणे आपणो प्रश्न नंबर 1 जोईए. तो शुं कीधुं छे प्रश्न नंबर 1 मां के संख्याओने योग्य रीते गोठवी शुं करवानुं छे, तो के सरवाळो करो. जेनी अंदर आपने पहला नंबर में आपेलू छे के 837 + 208 + 363. હવે તમે એમ કહો સાહેબ આવો તો સરવાળો કરતા આવડે, પણ એની અંદર પ્રશ્નની અંદર વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે શું પૂછ્યું છે, તો કે સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવવાની છે અને ત્યારબાદ તેનો સરવાળો કરવાનો છે. તો કે યોગ્ય રીતે ગોઠવી તેનો સરવાળો કરો, બરાબર. તો હવે આપણી પાસે 3 સંખ્યા છે, તો આપણે આના માટે કયો નિયમ વાપરીશું, તો કે સરવાળા માટે જૂથનો નિયમ વાપરીશું. તો અહીંયા આપણે સૌથી પહેલા 2 સંખ્યાનો સરવાળો કરીશું. તો કૌંસની અંદર 837 + 208 અને કૌંસની બહાર 336. પછી આપણે અહીંયા લખીશું કેમ કે સરવાળા માટે જૂથનો નિયમ, બરાબર. હવે આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે. તો આવડે કે 7 ને 8, 8 ને 7 15, તો કે 15 નો 5 વધી ચડી 1, તો કે 3 ને 1 4 ને 0, તો 4, 8 ને 2 10, તો 1045 વત્તા આપણા 363 એમના એમ. હવે 363 + 1045 કરવાના છે. તો 5 ને 3 8 6 ને 4 10 10 ની 0 વધી ચડી 1, 3 ને 1 4 અને 1 એમના એમ. તો આપણો જવાબ શું આવશે, તો કે 408 આપણો જવાબ આવશે, બરાબર. તો આ થઈ ગયો આપણે સરવાળો કઈ રીતે કરવાનો છે તેના માટેની રીત, બરાબર. હવે એવો જ એક બીજો દાખલો છે, પણ આપણા બીજા દાખલાની અંદર 4 રકમ આપેલી છે. તો ધ્યાન આપીએ તો જોઈએ તો ખબર પડશે કે 1962 + 453 + 1538 + 647 હવે જો આમાં ટોટલ કેટલી સંખ્યા થઈ ગઈ, 4. આની અંદર કેટલી સંખ્યા હતી, 3. 3 સંખ્યા હોય તો આપણે શું કર્યું, તો કે પહેલી 2 સંખ્યાનો સરવાળો કર્યો. હવે 4 સંખ્યા છે તો આપણે શું કરીશું, કે પહેલી 2 સંખ્યાનો સરવાળો કરીશું અને છેલ્લી 2 સંખ્યાનો સરવાળો કરીશું. તો આપણે કૌંસમાં લખી શકીએ કે કૌંસમાં 1962 + 453 + 1538 + 647, અહીંયા આપણે કૌંસમાં લખવાનું સરવાળા માટે જૂથનો નિયમ, બરાબર. તો હવે આનો સરવાળો કરવાનો અને પેલાનો સરવાળો અલગ કરવાનો. તો આપણને સરવાળો કરતા આવડે છે, 2 ને 3 5, 6 ને 5 11 નો 1 વધી ચડી 1, 9 ને 1 10, 10 ને 4 14, 14 નો 6 વધી ચડી 1, 1 ને 1 2, તો 2415 વત્તા 8 ને 7 15, તો કે 15 નો 5 વધી ચડી 1, 3 ને 1 4, 4 ને 4 8, 5 ને 6 11, 11 નો 1 વધી ચડી 1, 2185, બરાબર. એક આપણો આવ્યો 2415 અને બીજો આવ્યો 2185.
પંચ્યાસી. હવે એ બંને નો સરવાળો કરી દીધો, પાંચ ને પાંચ દસ, દસ ની શૂન વધી ચડી એક, આઠ ને એક નવ, નવ ને એક દસ, દસ ની શૂન વધી ચડી એક, બે ને એક પાંચ, અરે ચાર ને એક પાંચ, પાંચ ને એક છ અને બે ને બે ચાર. તો આપણો જવાબ શું આવ્યો? તો કે છેતાલીસ સો આપણો જવાબ આવે છે. બરાબર. તો આ રીતે સરવાળા માટે આપણે ક્રમનો નિયમ ગણતા હોઈએ, અરે જૂથનો નિયમ કરીને દાખલાઓ ગણતા હોઈએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો બે મિનિટ માટે વિડીયો પોઝ કરો અને ફટાફટ દાખલા એ અને દાખલા બી તમારી રફ નોટની અંદર લખી લો. ચલો તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ આપણો પ્રશ્ન નંબર બે જે ગુણાકાર માટેના દાખલા છે તે જોઈશું. બરાબર. આવા સરવાળાના સાદા દાખલા હોય તો આપણને આવડવા જોઈએ. હવે આપણે પ્રશ્ન નંબર બે ની વાત કરીએ તો શું કીધું છે પ્રશ્ન નંબર બે માં? કે સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી ગુણાકાર શોધો. બરાબર. તો આપણે શું કરીએ છીએ? સૌથી પહેલા તો કે આની અંદર આપણે પ્રશ્ન નંબર બે બરાબર એની અંદર પણ આપણે ગુણાકાર માટે ક્રમનો નિયમ અથવા તો જૂથનો નિયમ વાપરીશું. તો આપણે જોઈએ તો આપણને ખબર પડે કે પહેલો ગુણાકાર જે છે શું છે? એ નંબરનો ગુણાકાર બે ગુણ્યા સત્તરસો અડસઠ ગુણ્યા પચાસ. હવે તમને બધાને ખબર છે કે પચાસ ને બે વડે ગુણીએ તો સો થઈ જાય. બરાબર. તો આપણે પહેલા બે ને કોના વડે ગુણીશું? તો કે પચાસ વડે ગુણીશું. પછી એનો જે જવાબ આવે એને સત્તરસો ને અડસઠ વડે ગુણવાના. તો આને આપણે કહી શકીએ કે ગુણાકાર માટે ક્રમનો નિયમ. બરાબર. તો બે ગુણ્યા પચાસ કેટલા થાય? તો કે સો થાય ગુણ્યા સત્તરસો અડસઠ. તો હવે સત્તરસો અડસઠ ને સો વડે ગુણીએ તો જવાબ આપણો શું આવે? તો કે એક લાખ છોતેર હજાર આઠસો આપણો જવાબ આવે. બરાબર. કેમ? તો કે બે શૂન્ય સત્તરસો અડસઠ ની પાછળ લાગી જાય જે આપણે લગાડી દીધા. બરાબર. તો એક લાખ છોતેર હજાર આઠસો આપણો જવાબ આવે. બરાબર. તો પહેલામાં આપણે કયો ક્રમનો નિયમ વાપર્યો? કેમ? તો કે પચાસ ને પહેલી ગુણાઈ લઈએ કે પચાસ ને પછી ગુણીએ કોઈ ફરક પડશે નહીં, એટલે એને કયો નિયમ કહેવાય? તો કે ક્રમનો નિયમ કહેવાય. બરાબર. ત્યારબાદ હવે આપણે વાત કરીએ આપણા દાખલા નંબર બી માટે. તો શું કીધું છે? તો કે ચાર ગુણ્યા એકસો છાસઠ ગુણ્યા પચીસ. બરાબર. હવે અહીંયા પણ આપણને ખબર છે કે પચીસ ને ચાર વડે ગુણીએ તો જવાબ સો આવે. તો આપણે ફરીથી એવું કરીશું તો કે ચાર ગુણ્યા પચીસ ગુણ્યા એકસો છાસઠ અહીંયા લખીશું. ગુણાકાર માટે ક્રમનો નિયમ. તો પચીસ ચોક સો ગુણ્યા એકસો છાસઠ. તો આપણો જવાબ શું આવશે? તો કે સોળ હજાર છસો આપણો જવાબ આવે. બરાબર. તો આ રીતે જ આપણે ગુણાકાર સરવાળા બાદબાકી કરતા હોવાના છે. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ તો સી નંબરનો દાખલો જોઈએ. શું કીધું છે સી નંબરના દાખલામાં? આઠ ગુણ્યા બસો એકાણું ગુણ્યા એકસો પચીસ. હવે આપણને ખબર જ છે કે એકસો પચીસ ને આઠ વડે ગુણવાથી હજાર આવે. તો ફરીથી આપણે એવું કરીશું તો એકસો પચીસ ગુણ્યા આઠ અને બસો એકાણું બહાર શું લખવાનું? તો કે ગુણાકાર માટે
क्रम नो नियम बराबर। तो 8 × 125 શું થાય? તો કે 1000 થાય, ગુણ્યા 291। તો આપણે 291 ની પાછળ શું મૂકી દેવાના? 30। તો આપણો જવાબ શું આવશે? 291000 બરાબર। હવે એના પછી દાખલા નંબર ડી। તો દાખલા નંબર ડી ની અંદર જોઈએ શું કીધું છે? 625 × 269 × 16 બરાબર। 625 × 269 × 16 ગુણ્યા 16। હવે જો અહીંયા ધ્યાન આપો, 125 ને 8 વડે ગુણવાથી 1000 આવે, તો 625 ને 16 વડે ગુણવાથી 10000 આવે બરાબર। તો અહીંયા આપણે એવું જ કરવાનું છે, તો કે 625 × 16 × 279 બહાર, ને અહીંયા લખવાનું છે માટે, ગુણાકાર માટે ક્રમનો નિયમ બરાબર। તો આ થઈ ગયા 10000 × 279। તો 279 ની પાછળ કેટલા મીંડા? તો કે 1, 2, 3 અને 4 મીંડા। તો આપણો જવાબ શું આવ્યો? તો કે 27,90,000 આપણો જવાબ આવે બરાબર। તો આ થઈ ગયો દાખલા નંબર ડી। હવે દાખલા નંબર ઈ ની વાત કરીએ, તો શું આપ્યું છે દાખલા નંબર ઈ માં? તો કે 285 × 5 × 60 હવે અહીંયા ધ્યાન આપો, જો આપણને શું કીધું છે કે 285 × 5 × 60 તો આપણને 5 × 60 એનો જવાબ ખૂબ જ સરળ રીતે આવડતો હોય છે। 5 × 6 = 30, તો 5 × 60 = 300 થાય। તો અહીંયા આપણે શું કરીશું? 285 એમના એમ અને 5 × 60 નો ગુણાકાર। તો આ થઈ ગયો ગુણાકાર માટે તેનો નિયમ, તો કે જૂથનો નિયમ બરાબર। તો અહીંયા 285 × 300 બરાબર। તો પહેલા તો 2 શૂન્ય મૂકી દેવાના, 5 × 15 નો 5 વધી ચડી 1, 8 × 24 ને 25 નો 5 વધી ચડી 2, 3 × 2 = 6, 7 અને 8 એટલે આપણો જવાબ શું આવે? તો કે 85,500 આપણો જવાબ આવે બરાબર। હવે ત્યાર પછી આપણે વાત કરીએ, તો આપણો દાખલા નંબર એફ બરાબર। તો દાખલા નંબર એફ માં શું કીધું છે? કે 125 × 40 × 8 × 25 બરાબર। તો હવે આપણે અહીંયા ફરીથી શું કરીશું? જૂથનો નિયમ વાપરીશું। 4 સંખ્યા આપી, તો પહેલી 2 સંખ્યાનો ગુણાકાર ને છેલ્લી 2 સંખ્યાનો ગુણાકાર। તો અહીંયા આપણે કરીએ, 125 × 40 × 8 × 25 અને અહીંયા લખવાનું કે ગુણાકાર માટે જૂથનો નિયમ બરાબર। તો હવે 125 × 40 આપણને ખબર હોવી જોઈએ કેટલા થાય? તો કે 5000 થાય બરાબર, અને આ 25 × 8 = 200 થાય બરાબર। તો પહેલા કેટલા મીંડા છે? તો કે 1, 2, 3, 4 અને 5, તો એટલા કરી દેવાના। હવે 5 × 2 = 10 બરાબર। તો આપણો જવાબ આવી ગયો 1,00,000 આપણો જવાબ આવે બરાબર। તો આ રીતે આપણે ગુણાકાર માટે પણ ક્રમનો નિયમ અને જૂથનો નિયમ વાપરીને આપણે દાખલા ગણતા હોઈએ છીએ। તો દરેક વિદ્યાર્થી મિત્રો, 2 મિનિટ માટે વિડીયો પોઝ કરો અને ફટાફટ પ્રશ્ન નંબર 2 તમારી રફ નોટની અંદર લખી લો। ચલો
तो चलो विद्यार्थी मित्रों, हवे आपणे आगळ आपणा प्रश्न नंबर 3 तरफ वधीए। બરાબર, પ્રશ્ન નંબર 3 શું કીધું છે? પ્રશ્ન નંબર 3 માં કે કિંમત શોધો, બરાબર। તો હવે અહીંયા ધ્યાન આપવા જેવી વાત છે કે આપણને અમુક વસ્તુ આમાં સમાન આપેલી છે, બરાબર। જેમ કે દાખલા નંબર એ ની અંદર જોઈએ તો 297 × 17 વત્તા 297 × 3। હવે જો અહીંયા પણ 297 છે, અહીંયા પણ 297, અને વચ્ચે નિશાની કઈ છે? તો કે સરવાળાની નિશાની છે। તો આપણે શું કરીશું? તો કે 297 ને સામાન્ય ગુણક તરીકે લઈ લેવાનું, એટલે બંને પાસે છે ગુણાકારમાં, બરાબર। કૌંસમાં શું કરવાનું? તો કે આની પાસે 17 વધ્યા, એ સરવાળો કરવાનો છે, એટલે સરવાળાની નિશાની, ને આની પાસે 3 વધ્યા એટલે 3। અને અહીંયા આપણે લખવાનું કે 297 ને સામાન્ય ગુણક તરીકે લેતા, બરાબર। તો 297 × 17 = 51। હવે આપણે કરવાનો 17 ને 3 = 20, બરાબર। તો 297 × 20 નો ગુણાકાર, તો સૌથી પહેલા 0 7 2 14, વધી ચડી 1 9 2 18 ને 1 19, અને 19 નો 9 વધી ચડી 1 2 4 ને 1 5। તો આપણો જવાબ શું આવશે? તો કે 5940 આપણો જવાબ આવશે, બરાબર। હવે એ જ રીતે આપણો દાખલા નંબર બી જુઓ, એની અંદર પણ એવું કોમન આપેલું છે કે 54279 × 92, 54279 × 92 વત્તા 8 × 54279, બરાબર। તો બંને પાસે 79 વાળી સંખ્યા કોમન છે, એટલે કે 54279 કોમન છે। તો શું કરીશું? બંને પાસેથી કોમન, એટલે કે બંને પાસે છે એટલે સામાન્ય 12 લઈ લઈશું। તો 54279 × આની પાસે શું વધ્યા? તો 92 વત્તા આની પાસે શું વધ્યા? તો કે 8, બરાબર। સરવાળો છે એટલે સરવાળો, તો અહીંયા લખીશું માટે 54279 ને સામાન્ય ગુણક તરીકે લેતા, સામાન્ય ગુણક તરીકે લેતા એટલે કે બે વાર છે, બરાબર, તો એને એક જ વાર લખવાનો, બરાબર। તો હવે અહીંયા શું થયું? તો કે 54279 × 92 = 8 કેટલા થાય? તો કે સાહેબ 100 થાય। તો 100 છે એને 2 શૂન્ય ક્યાં લાગી જશે? કે 54279 ની પાછળ લાગી જશે। તો આપણો જવાબ શું આવશે? તો કે 54,27,900 આપણો જવાબ આવે, બરાબર। શું આવે? તો કે 54,27,900 આપણો જવાબ આવે, બરાબર। તો આ થઈ ગયો દાખલા નંબર બી। હવે આપણે કરીશું દાખલા નંબર સી, બરાબર। તો દાખલા નંબર સી ની અંદર જોઈએ તો શું કીધું છે? તો કે 81,265 × 179 ઓછા કેટલા છે? તો કે 81,265 × 79. હવે જો અહીંયા પણ બે સંખ્યા સરખી છે, 81,265 બે બાજુ છે,
તો આપણે શું કરીશું તો કે 81,265 કોમન લઈ લઈશું ગુણાકારમાં વધ્યું તો આની પાસે 159 વચ્ચે નિશાની શેની છે તો કે પહેલા સરવાળા આવતી હતી હવે બાદ બાકી થઈ ગઈ તો આપણે અહીંયા શું કરીશું બાદ બાકી અને આ બાજુ શું વધ્યું તો કે 69 વધ્યા બરાબર તો અહીંયા પણ આપણે લખીશું 81,265 ને સામાન્ય ગુણક તરીકે લેતા તો અહીંયા 81,265 ગુણ્યા 169 માંથી 169 બાદ થઈ જાય તો કે સાહેબ 100 વધે બરાબર તો અહીંયા આપણો જવાબ શું આવશે તો કે 81,265 ને છેલ્લે બે શૂન્ય એટલે કે 81,26,500 આપણો જવાબ આવે બરાબર 81,26,500 હવે આપણે આપણો દાખલા નંબર કયો તો કે દાખલા નંબર ડી ગણીશું બરાબર તો દાખલા નંબર ડી થોડોક અઘરો અને થોડોક મોટો દાખલો છે શું કીધું છે તો કે 3,845 ગુણ્યા 5 ગુણ્યા 782 વત્તા 769 ગુણ્યા 25 ગુણ્યા કેટલા છે 218 બરાબર આટલી મોટી સંખ્યા છે તો હવે અહીંયા આપણે ધ્યાન આપીએ તો આમાં આપણને કોઈ સંખ્યા કોમન દેખાતી નથી બરાબર તો હવે આમાં કોમન સંખ્યા દેખાતી નથી તો આપણે શું કરીશું તો આની અંદર આ બાજુ 25 દેખાય છે અને આ બાજુ 5 દેખાય છે તો 25 ને 5 ને લેવા દેવા કરી તો કે સાહેબ આ પચું પચું 25 થાય તો ઓલા 25 ને આપણે છૂટા પાડી દઈએ બરાબર તો કે 3,845 ગુણ્યા 5 ગુણ્યા 782 બરાબર આટલી સંખ્યા વત્તા 769 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 218 હવે શું કર્યું આપણે તો કે 25 ને 5 ગુણ્યા 5 તરીકે લખી દીધા હવે 5 ને 769 વડે ગુણીએ તો જવાબ આપણો 3,845 આવે ગુણાકારમાં 5 ગુણાકારમાં 218 હવે જો બંને પાસે 3,845 ગુણ્યા 5 3,845 ગુણ્યા 5 છે તો આપણે શું કરીશું તો કે બંને પાસે જે સંખ્યા છે તે 12 કોમન લઈ લઈશું કે 3,845 ગુણ્યા 5 પછી આની પાસે શું વધ્યું તો કે 782 આની પાસે શું વધ્યું તો કે 218 પણ અહીંયા નિશાની કઈ છે તો કે સરવાળાની તો આપણે શું કરી નાખ્યું સરવાળો બરાબર પછી આપણે અહીંયા લખીએ છીએ કે 3,845 ગુણ્યા 5 ને સામાન્ય ગુણક તરીકે લેતા બરાબર તો હવે આપણે શું કરીશું તો કે 3,845 ગુણ્યા 5 અને આ બંનેનો સરવાળો કેટલો થાય તો કે 8 ને 2 10 એટલે શૂન્ય પછી વધી ચડીએ 8 ને 2 10 ફરીથી એટલે જવાબ કેટલો આવે છે તો કે 1,000 જવાબ આવે છે તો હવે આ બંનેનો પહેલા ગુણાકાર કરીએ 3,845 ગુણ્યા 5 ગુણ્યા 100 તો અહીંયા આપણે લખી શકીએ કે માટે ગુણાકાર માટે જૂથનો નિયમ બરાબર તો અહીંયા આ બંનેનો ગુણાકાર કરીએ તો 55
25 નો પાંચડો વધી ચડી 2 4 5 20 ને 2 22 22 નો બગડો વધી ચડી 2 8 5 40 41 ને 42 નો બગડો વધી ચડી 4 3 5 15 15 ને 4 19 ગુણ્યા 1000 તો અહીંયા આપણો જવાબ શું આવશે તો કે 19 200 25 ની પાછળ 3 શૂન્ય તો આપણો જવાબ આવશે 1 કરોડ 92 લાખ 25 હજાર આપણો જવાબ આવે બરાબર તો આ રીતે આપણે આપણી આપેલી સંખ્યાઓના ગુણાકારમાં સામાન્ય ગુણક કઈ રીતે લેવાનો બરાબર બંનેની પાસે આપેલી સંખ્યા હોય તેમાંથી આપણે સામાન્ય ગુણક બહાર કાઢી લેવાનો તો આ રીતે આપણે સામાન્ય ગુણકને બહાર કાઢી લઈ ગુણાકારમાં સરવાળો બાદબાકી જે આપેલા હોય તે કર્યા બાદ આપણે ગુણાકારનો જવાબ લાવી શકીએ છીએ બરાબર તો આ રીતે આપણે આપણો દાખલો ગણવાનો હોય છે તો આ સાથે આજનો આ ઓનલાઈન વિડિયોનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ તો બોર્ડ ઉપર લખેલો આપણો પ્રશ્ન નંબર 3 દરેક વિદ્યાર્થી મિત્રો પોતપોતાની રફ નોટની અંદર લખી લેજો અને આજે લખાવેલું સ્વાધ્યાય 2.2 ની અંદર પ્રશ્ન નંબર 1 પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 ત્રણે ત્રણ તમારી પાકી નોટબુકમાં પણ લખેલું હોવું જોઈએ તો આ સાથે આપણો આ વિડિયો અહીંયા પૂર્ણ થાય છે તમે બધા વિદ્યાર્થી મિત્રો ઘરે રહો સુરક્ષિત રહો